જામનગરમાં ગઈકાલે એક કથિત હિન્દુવાદી સંગઠન દ્વારા નાથુરામ ગોડસેની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. આજે સવારે જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા દિગુભા તથા કોર્પોરેટર ધવલનંદા સહિતના કોંગ્રેસી નેતાઓએ ગોડસેની પ્રતિમા તોડી પાડી હતી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેની પ્રતિમા સ્થાપિત કરવાને દેશદ્રોહ કરી શકાય. આ મુદ્દે નાગરિકોમાં પણ આક્રોશ હતો. ગોડસેની પ્રતિમાની સ્થાપના તથા તેની તોડપાડ પછી પ્રતિમા સ્થાપિત કરનારા પ્રતિક ભટ્ટ, ભાવેશ ઠુમ્મર સહિતના લોકો તથા કોંગ્રેસી આગેવાનો કાયદાના મેદાનમાં આમને સામને આવી ગયા છે. બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી છે. આ ઘટના પછી ગોડસેની પ્રતિમા તોડી પાડનાર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા દિગુભા તથા ધવલ નંદાના ઘર ઉપર હુમલો થવાની આશંકાને પગલે બંનેના નિવાસસ્થાને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગોડસેની પ્રતિમાને રામ નામ અંકિત થયેલ ખેસ પહેરાવેલો હોવાના વહેતા થયેલા અહેવાલથી આ મુદ્દે બંને પક્ષ એકબીજા પર ધાર્મિક લાગણી દુભાવ્યાનો આરોપ પણ લગાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ સમગ્ર ઘટનાક્રમમાં શાસક પક્ષ ભાજપનું મૌન અનેક સવાલો ખડા કરે છે. શું મહાત્મા ગાંધીના હત્યારાની પ્રતિમા સ્થાપિત કરવાની પ્રવૃત્તિને શાસકોનું છુપું સમર્થન છે? એવો સવાલ ચર્ચાસ્પદ બન્યો છે. કોઈ પણ વ્યક્તિ પ્રત્યે આદર પ્રગટ કરવાની સૌથી ઉત્તમ પ્રક્રિયા એટલે ગાર્ડ ઓફ ઓનર. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું આજે સાંજે જામનગરમાં આગમન થયું હતું. આ તકે એરપોર્ટ પર સેનાના જવાનો દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર અર્પણ કરવામાં આવ્યું હતું. કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી, એસપી દીપન ભદ્રન, ડીડીઓ મિહિર પટેલ, પ્રાંત અધિકારી આસ્થા ડાંગર વગેરે પદાધિકારીઓ દ્વારા પણ એરપોર્ટ પર રાજ્યપાલનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે રાજ્યપાલ આવતીકાલે વાલસુરા નેવી મથકમાં યોજાનાર પાસિંગ આઉટ પરેડ કાર્યક્રમના મુખ્ય અતિથિ થવાના છે.